નમસ્કાર, હું છું હસ્તિશા news.in થી અને આજે આપણે વાત કરવાના છે એક એવી શોધ વિશે જેનાથી ટ્રાફિક પોલીસને ઉનાળામાં રાહત મળી શકે છે. અમદાવાદમાં થયો એસી હેલ્મેટનો ઉપયોગ. એક ઇન્ટરનેટ પર એ વિડીયો વાયરલ થવામાં આવી છે. પર આપણે આજે વાત કરીશું સફીન હસન સર સાથે, જે આપણા ડેપ્યુટી કમિશનર છે. સર જી, અમદાવાદ ટ્રાફિક પોલીસને એક એસી હેલ્મેટ જે છે એ પ્રાયોગિક ધોરણે આપવામાં આવ્યું છે, જેની અંદર એક કમ્પ્રેસર ફિટ કરવામાં આવ્યું છે, જે બહારના ટેમ્પરેચર કરતાં હેલ્મેટનું ટેમ્પરેચર જે છે એ 5-7 ડિગ્રી ડાઉન કરતું હોય છે. અને પ્રાયોગિક ધોરણે 3 લોકેશન પર આ હેલ્મેટ જે છે એ વાપરવા માટે આપ્યું છે, જેમાં નાના ચિલોડા, ઠક્કરનગર અને પીરાણા આ 3 જંકશનનો સમાવેશ થાય છે. અને આ 3 જંકશન પર યુઝ કર્યા પછી જે કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ છે, એમના ઓપિનિયન લઈ અને પછી એનો ફીડબેક જે છે એ અમે હાયર ઓથોરિટીઝને સબમિટ કરીશું. ઓકે, સો સર આનો એક્ઝેક્ટલી કેવી રીતે યુઝ કરવામાં આવે છે? બેસિકલી એની ઉપર કમ્પ્રેસર ફિટ કરેલું છે અને એની જે બેટરી છે એ કમર પર બાંધવાના પટ્ટા સાથે જોડેલી છે. જ્યારે કોન્સ્ટેબલ ગ્રાઉન્ડ પર ઉતરે છે ત્યારે એ કનેક્ટ કરી અને પછી એ પહેરીને કામ કરતા હોય છે, જેના કારણે એક તો ઠંડીથી રાહત મળે, સોરી ગરમીથી રાહત મળે છે, પ્લસ જે એરફ્લો છે એ એરફ્લોના કારણે જે શ્વાસમાં ધૂળના પાર્ટિકલ્સ અથવા પોલ્યુટન્સ જતા હોય છે એનાથી પણ રાહત મળતી હોય છે. ઓકે, સો સર આની શોધ ક્યારે કરી અને કોણે કરી હતી? શોધ એઝ ઇન એવું કંઈ નથી, મતલબ આ એક મોડિફાઈડ સ્ટ્રક્ચર છે જે એક પ્રાઇવેટ કંપનીએ બનાવેલું છે અને એ લોકોએ એક્સપેરિમેન્ટલ બેસિસ પર પોલીસને વાપરવા માટે આપ્યું છે. ઓકે સર, તો સર આના નેગેટિવ સાઈડ ઇફેક્ટ્સ શું હોઈ શકે છે? નેગેટિવ એઝ ઇન લાઈક કે વજન થોડું વધારે છે એનું માથા પર જ્યારે પહેરીએ ત્યારે નોર્મલ હેલ્મેટ કરતાં, પણ સામે ફાયદા પણ છે. એટલે બંનેની તુલનાત્મક અભ્યાસ કરી અને જે પોઝિટિવ હશે દેટ વી વિલ ડુ. સર પણ આનું ટેમ્પરેચર ખાલી આપણા હેડ પર વધારે રહે છે તો એનાથી ખાલી એવું નહીં થાય કે ફોરહેડ પર તમારે વધારે ઠંડક રહે અને બીજી આઉટર જે બોડી છે એના પર ગરમી રહે? એટલા માટે જ એક્સપેરિમેન્ટલ બેસિસ પર આપ્યું છે, પણ એઝ ઓફ નાઉ જે રિવ્યૂઝ છે એ પ્રમાણે 5-7 ડિગ્રી જ ટેમ્પરેચર જે છે એ ડાઉન થતું હોય છે, એટલે એ રીતે હેલ્થ વાઇઝ ઇશ્યુઝ હોવાની શક્યતા ઓછી છે. પણ લેટ્સ સી 1 મહિના પછી શું એનું આઉટકમ આવે છે. સર આ એસી હેલ્મેટ્સ અમદાવાદ અને એના સિવાય બીજી ઇન્ડિયામાં અને આઉટ ઓફ ઇન્ડિયા ક્યાં ક્યાં યુઝ થવામાં આવ્યો છે? આઉટ ઓફ ઇન્ડિયા વિશે આઈડિયા નથી, પણ ઇન્ડિયાની અંદર હૈદરાબાદ સિટીમાં આ સેમ કંપનીએ જ પ્રોવાઈડ કરેલા છે, પણ ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ અમદાવાદ સિટીને જે છે એ પ્રાયોગિક ધોરણે આપવામાં આવ્યા છે. ઓકે, થેન્ક યુ સર. ડન, થેન્ક યુ. ચલો હવે આપણે જાણીએ નાગરિકો પાસેથી કે એમને કેવો એક્સપિરિયન્સ થયો છે એસી હેલ્મેટ્સ પર યુઝ થયા પછી ટ્રાફિક પોલીસ પાસેથી. તમારે એમના બિહેવિયરમાં શું શું ચેન્જીસ જોવા મળ્યા છે? ટ્રાફિક પોલીસ જે પહેલાં અડધો કલાક પડી હતા બરાબર, જે ગરમી રહેતી એમને પરેશાન થતી હતી, પણ જે હવે આવા એસી હેલ્મેટ આવ્યા છે એના પછી એ લોકો હવે 3-4 કલાક સારામાં કામ કરી શકે છે. તેમને બી થોડુંક માથામાં એવું ઠંડકને અહેસાસ થાય છે જેથી એ લોકો સારું કામ કરી શકે છે. અને તમે કેવું વર્તન એક્સપેક્ટ કરો છો ટ્રાફિક પોલીસ પાસેથી? ટ્રાફિક પોલીસ હવે એવું અમે એક્સપ્રેસ કરીએ છીએ કે ભાઈ અમને જે ટ્રાફિકનો જે નિયમો છે બરાબર એ બધાને ભાન અપાવે અને જે બરાબર એ સુધી ટ્રાફિકના જે નિયમોનું છે પાલન કરે, બસ એ અમે એક્સપ્રેસ રાખીએ છીએ ટ્રાફિક પોલીસથી. અમે આજે આપણે જોયું કે એસી હેલ્મેટ છે શું અને ટ્રાફિક પોલીસ પર એમની શી અસર છે. વધુ જાણકારી માટે જોડાયા રહો news.in સાથે એન્ડ પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ.